બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારું દેશ કાર્યક્રમનું આયોજન આગામી તારીખ નવ થી ત્રીસ ઓગસ્ટ સુધી કરવામાં આવ્યું છે જે અન્વયે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મંત્રી ભાનુબેન બાબરીયાએ કાર્યક્રમ અંતર્ગત વિવિધ તૈયારીઓની સમીક્ષા કરી હતી અને વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને રચનાત્મક સૂચનો આપ્યા હતા આ બેઠકમાં મંત્રીએ બોટાદ જિલ્લાવાસીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે મારી માટી મારો દેશ કાર્યક્રમ થકી માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારોનું સન્માન કરવા જનશક્તિને પ્રેરિત કરાશે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા આ પર્વને અનોખી રીતે ઉજવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવતર કેડી કંડારી રહ્યું છે ત્યારે આ પ્રકારના કાર્યક્રમ થકી આપણી ભાવિ પેઢી પણ આઝાદીમાં અમૂલ્ય ત્યાગ કરનાર વીર વિશે જાણી માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે તેવું હેતુ છે આ કાર્યક્રમને આપણે સૌ સાથે મળીને સાર્થક બનાવીએ અને દરેક ઘર દરેક બાળક સુધી આપણા દેશની આઝાદીનું મહત્વ મહત્વ પહોંચાડીએ આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર મુકેશભાઈ પરમારે મંત્રીને મારી માટી દેશ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લામાં થઈ રહેલી વિવિધ તૈયારીઓનો ચિતાર આપ્યો હતો બેઠકમાં ગઢડાના ધારાસભ્ય મહંત શંભુ પ્રસાદજી ટુંડિયા જિલ્લા પંચાયત પ્રમુખ ગનશ્યામભાઈ વિરાણી જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા જિલ્લા પોલીસ અધિક્ષક કિશોરભાઈ બલુલિયા સહિત જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા